કચ્છ અને કાઠિયાવાડના ગામડાઓમાંથી બળદ ગાડી ઉપર સફર કરી કોઈ રોજી રોટલો શોધવા નીકળ્યા અને બીજા પોતાના ધર્મ બચાવવા માટે વતન ત્યજી દીધું. ક્યારે અને કેવી રીતે હિન્દુ ધર્મ છોડી અને આ કોમ હક મઝહબ ઉપર આવી? હિન્દના મહાસાગરના મોજાઓનો સામનો કરી આફ્રિકા તરફ હિજરત કરવી એ આપણા વડવાઓના સાહસનો પુરાવો છે. મહિના પછી જ્યારે કિનારો દેખાય ત્યારે દિલમાં કયા વિચારો આવે એની કલ્પના પણ કરવી મુશ્કેલ છે. માડાગાસ્કરની ધરતી ઉપર પહેલા પગલા આપણા વડવાઓએ નોસીબે ગામમાં મૂક્યા અને ત્યાર પછી આ ખોજા કોમ પૂરા માડાગાસ્કરની અંદર છવાઈ ગઈ. કે જે ખોજા લોકો પાછા બોટમાં જે ઓલા મછાવામાં આવ્યા એ લોકોના સાથે મહઝબ અહેલુલ બૈત લઈ આવ્યા, એટલે ઇસ્લામને અહેલુલ બૈતને પાછું સજીવન મળેલું છે. ટાનાનરીવ શહેરમાં આપણી સૌથી મોટી આજે વસાહત છે. ટાનાનરીવ હોય કે બીજી જમાત, આપણી કોમે કોમ સેવા ઉપરાંત દેશ સેવામાં પણ કોઈ ખામી રાખી નથી. મુસ્લિમ છે એ લોકોને મગજમાં આવશે કે ઇસ્લામ આવો સારો ધર્મ છે, આટલું સારું શીખવાડે છે, તો એટલે એ લોકોનું જે વિચાર કરવાનું જે ઓલું શું કે તાકાત છે એ બદલી જશે અને જે નજરિયો છે ઇસ્લામ પ્રત્યે એ બદલાઈ જશે. પછી જ્યારે હજી સુધી ધોળિયાનો આપણો પર જેવો દાબ હતો, બહુ મહેનત પડતી હતી વખતમાં આપણને આગળ જવું, કામ કરવું. ધોળિયા લોકો જ્યારે આપણને કામ છોડીને લોકો નીકળી ગયા અહીંયાથી, ત્યાર પછી આપણે કોમની બધીની તરક્કી થઈ છે. મને લાગે કોમને કેવી રીતના આગળ વધારવું અને કેવી રીતના એ બધા પ્રોબ્લેમને સોલ્વ કરવા સાથે મળીને આપણે કરશું. જો આપણે પાછી આપણી જે મૂળ ભાષામાં નહીં આવી જાય તો આપણી કોમ નાબૂદ થઈ જાય.